નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતીમાં તમને માસિક કસોટી જૂન 2021નું પેપર મળી ગયું હશે. તો આ પેપરના આપણે આજે પ્રશ્નના જવાબ જોઈશું કે તમારે પેપર કેવી રીતે લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. તમારે 1-2 વાક્યમાં જવાબ લખવાના છે. તો જોઈએ પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન એમ છે કે તમે ચબૂતરો ક્યાં ક્યાં જોયો છે. ચબૂતરો તો તમે જોયો જ હશે, આપણે પાઠમાં પણ અભ્યાસ કરી ગયા હતા, ચિત્રપાઠનું આપણે વર્ણન જોઈ ગયા હતા. તો એમાં ચબૂતરા વિશે આપણે જાણકારી મેળવી હતી. તો પહેલો પ્રશ્ન એમ છે કે તમે ચબૂતરો ક્યાં ક્યાં જોયો છે. તો જવાબ એનો આમ આવશે કે ચબૂતરો ગામડામાં પ્રવેશતા અથવા ગામની વચ્ચે હોય છે. ક્યાં હોય છે? તો કે ગામડામાં પ્રવેશતા જ હોય ચબૂતરો, અથવા તો ગામની વચ્ચે હોય છે. મેં ગુજરાત અને રાજસ્થાનમાં જુદા જુદા પ્રકારના ચબૂતરા જોયા છે. કેવા પ્રકારના? તો કે જુદા જુદા પ્રકારના ચબૂતરા જોયા છે. જોઈએ પ્રશ્ન નંબર 2, ચબૂતરો બનાવતી વખતે તમે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો. તમારે ચબૂતરો બનાવવો છે તો મુખ્યત્વે કઈ કઈ બાબતની તમારે ધ્યાનમાં રાખવાની છે? તો સૌથી પહેલાં તો ચબૂતરો ઊંચો બનાવવામાં આવે છે. ચબૂતરો ક્યાં બનાવવાનો? તો કે ઊંચો બનાવવાનો. નીચો બનાવે તો શું છે? તો કે પંખીઓનો બીજા અન્ય કોઈ પ્રાણી શું છે, શિકાર કરી લે છે. એટલે કોઈપણ પ્રકારના ભય વગર તે શું છે, શાંતિથી નિર્ણાતે ચણી શકે દાણા. એટલે ચબૂતરો મુખ્યત્વે ક્યાં બનાવવાના છે? ઊંચો બનાવવામાં આવે છે. તેમાં પંખીને પાણી પીવા માટે પાણીની ઠીબ લટકાવી, પાણીની શું છે, ઠીબ લટકાવી, જેથી કરીને પંખીઓ દાણા ચરી અને પાણી પી શકે. અને ચબૂતરાની ઉપર છત્રી જેવી છત પણ બનાવવી. ચબૂતરો તમે બનાવો તો ઉપર શું છે, છત્રી જેવી એક સરસ મજાની છત બનાવવાની, જેથી કરીને પંખીઓ ઠંડી ગરમી અને વરસાદમાં નિરાંતે ચણી શકે. તો ચબૂતરો બનાવવું હોય તો આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવાની રહેશે કે ચબૂતરો ઊંચો બનાવવાનો, પીવા માટે પાણીની વ્યવસ્થા કરવાની અને એની છત પણ શું છે, તમારે છત્રી જેવી બનાવવાની. જોઈએ હવે પ્રશ્ન નંબર 3, તમે જોયેલા ચબૂતરામાં કયા કયા પંખીઓ ચણમાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે ચબૂતરામાં તમે ચણ નાખો, દાણા નાખો, તો જુદા જુદા પંખીઓ ચણમાં આવે ને. તો તમે કયા કયા પંખીઓ જોયા છે? તો એનો જવાબ છે, તો કે મેં ચબૂતરામાં કબૂતર, ચકલી, કાબર, મેના વગેરેને ચબૂતરામાં ચણતા જોયા છે. તમે જે પણ પક્ષીઓને ચબૂતરામાં ચણતા જોયા હોય એના નામ પણ લખી શકો. પણ અહીંયા મુખ્યત્વે આટલા આપણે જોઈ શકીએ છીએ, કબૂતર, ચકલી, કાબર અને મેના વગેરેને ચબૂતરામાં ચણતા જોયા છે. પછીનો પ્રશ્ન નંબર 4, ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે. આપણે કાવ્ય નંબર 2 જોઈ ગયા હતા, પર્વત તારા, એમાં નવ પ્રશ્ન છે આ, કે ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે. તો એનો જવાબ છે કે ઈશ્વર સંતા કુકડી મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે. ક્યાં રમી રહ્યો છે? તો કે મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે. જોઈએ આગળનો પ્રશ્ન આપણે. પ્રશ્ન નંબર 5, ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે. ઈશ્વર, સોગાત એટલે શું થશે, સામાન્યથી આપણે જોઈ ગયા હતા ભેટ, સોગાત એટલે ભેટ થશે. તો ઈશ્વર કયા સ્વરૂપે સોગાત આપે છે? તો કે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાત આપે છે. કયા સ્વરૂપે સોગાત આપે છે? તો કે ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગાત આપે છે. જોઈએ પછીનો પ્રશ્ન નંબર 6, કવિ કોને ભગવાનની આંખ ગણે છે. તો કે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. આપણે જોઈ ગયા હતા કાવ્યમાં કે પર્વત તારા પોળા ખંભા સરોવર તારી આંખ, એટલે ભગવાનના ખંભા છે એ કોણ છે, તો કે પર્વત છે. તો અહીંયા આંખની વાત કરી છે, આંખ કોણ છે, તો કે સરોવર છે, એને ભગવાનની આંખ કહી છે. જોઈએ હવે પછીનો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે, કે પર્વતતારા કાવ્યને આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. કાવ્ય નંબર 2 જોઈ ગયા હતા ને પર્વતતારા, એ કાવ્યને આધારે અહીં ખાલી જગ્યા તમારે
પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યા છે અજવાળા, ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે, તો કેની વચ્ચે અંધારાની નદી વહે છે? તો એનો જવાબ આવશે કાંઠા. શું આવશે એનો જવાબ? કાંઠા. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. પછી છે બીજી ખાલી જગ્યા, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. તો ખાલી જગ્યા અહીં આપી છે તો અહીંયા શું આવશે? ક્યાંક. થઈ ગઈ આખી કાવ્ય પંક્તિની લીટી પૂર્ણ. તો કે હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. જોઈએ ત્રીજી ખાલી જગ્યા, ખાલી જગ્યાની રંગ સુગંધે તારી છે સોગાત. કેની રંગ સુગંધ આવશે અહીંયા? તો કે ફૂલ ફૂલની. એનો જવાબ આવશે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત. એટલે અહીંયા આવશે ફૂલ ફૂલની. પછીની ખાલી જગ્યા નંબર ચાર, સિંહ વાઘને કોયલ બુલબુલ ખાલી જગ્યાને તમરા. અહીં શું કીધું છે? સિંહ વાઘને કોયલ બુલબુલ ખાલી જગ્યાને તમરા. તો અહીંયા શું આવશે આગળ? પતંગિયા. શું આવશે? પતંગિયા. પતંગિયાને તમરા આપણે કાવ્યમાં જોઈ ગયા છે. પછીની ખાલી જગ્યા છે કે સંતા કુકડી ખાલી જગ્યા રહે નજીકને દૂર. સંતા કુકડી ખાલી જગ્યા રહે નજીકને દૂર. તો એમાં જવાબ આવશે રમતા રમતા. શું આવશે એનો જવાબ? રમતા રમતા. સંતા કુકડી રમતા રમતા રહે નજીકને દૂર. પછીનો પ્રશ્ન નંબર છે બે, સોરી પ્રશ્ન નંબર ત્રણ અ, નીચે આપેલા સાચા વિકલ્પનો ક્રમ. શું કહે છે અહીંયા? નીચે આપેલા સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. તમને વિકલ્પ આપ્યો છે, ચાર ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો રહેશે. તો જોઈએ પહેલો વિકલ્પ, પર્વતારા કાવ્યના કવિ કોણ છે? પર્વતારા કાવ્યના કવિ કોણ છે? તો એના ઓપ્શન આપેલા છે એ સુરેશ દલાલ, બી સુંદરમ, સી રમેશ પારેખ, ડી અનિલ જોશી. તો એનો જવાબ આવશે એ સુરેશ દલાલ. શું આવશે એનો જવાબ? એ સુરેશ દલાલ છે. તો તમારે અહીં લખવાનું રહેશે એ. પછી છે બીજો વિકલ્પ, પર્વતારા કાવ્યમાં કવિએ પહોળા ખંભા કોને કહ્યા છે? પર્વતારા કાવ્યમાં કવિએ પહોળા ખંભાની વાત થઈ છે, પહોળા ખંભા કોને કહ્યા છે? ઓપ્શન એના એમ છે કે એ વૃક્ષને, બી ખડકને, સી પર્વતને કે ડી સૂર્યને. હવે શું આવશે કાવ્યમાં? તમને ખબર પડી ગઈ છે કે સી આવશે. શું આવશે? સી પર્વતને. તો આને નીચે શું કરવાનું? તમારે લીટી કરી નાખવાની અને જવાબમાં શું લખવાનો? સી. શું લખવાનો? સી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનું પેપર. ત્રીજો વિકલ્પ છે, પર્વતારા કાવ્યમાં કવિની હોળીને કોણ હંકારશે? શું કહે છે અહીંયા ત્રીજો વિકલ્પ? પર્વતારા કાવ્યમાં કવિની હોળીને કોણ હંકારશે? એ પવન, બી કવિ પોતે, સી ઈશ્વર અને ડી નાવિક. શું આવશે જવાબ? તો કે આવશે એનો જવાબ સી, સી ઈશ્વર. એટલે ઈશ્વર હંકારશે. એટલે અહીંયા શું લખવાનું તમારે? સી લખવાનું રહેશે. પછી છે બ, પ્રશ્ન નંબર ત્રણ બ, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમને આ આપણે આ ખાલી જગ્યા આપણે જોઈ ગયા છે પાઠનો, આપણે કાવ્યનો અભ્યાસ કર્યો હતો, એમાં શ ને બદલે શ અને શ ને બદલે શ ઘણી વખત વપરાય છે. તો પહેલું છે નુ ક ખાલી જગ્યા ન, તો આમાં કયો શા આવશે? કયો શા આવે? તો કે આ. તો આ શું કરવાનું છે? શા. એટલે થશે નુકસાન. પછી બીજો શબ્દ છે શિકારી, એમાં કયો શ આવે? મીંડાવાળો શ કે શ સસલાનો? તો આવે શ શૈણાય વાળો, એટલે શિકા ર. પછી છે સરોવર શબ્દ છે, કયો શબ્દ છે? સરોવર. તો કયો શ આવશે? મીંડાવાળો એટલે કે શરણાઈ વાળો શ કે શ સસલાનો? તો આવશે સ સસલાનો સ, એટલે આખો સરોવર શબ્દ થઈ જશે.
પછી છે શાબાશી શબ્દ, તેમાં કયો શબ્દ કયો શ આવશે? તો કે મીંડાવાળો શ, એટલે શ શરણાઈનો શ, એટલે શાબાશી થશે. પછી છે સમસ્યા શબ્દ, છે કયો છે સમસ્યા? તો સમસ્યામાં કયો છે શ્યા કે શ્યા? તો આવશે શ્યા, એટલે સમસ્યા. પછી છે છઠ્ઠું સીવણ શબ્દ, છે અહીં સીવણ શબ્દ, તો મીંડાવાળો શ શરણાઈનો શ આવે કે સ સસલાનો શ? તો આવશે સ સસલાનો શ, એટલે સીવણ શબ્દ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં છે ને પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોના સામાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધી અને તમારે ગોળ કરવાનું રહેશે. તમને વિદ્યાર્થી મિત્રો અહીં નીચે કેટલાક સામાનાર્થી શબ્દ આપેલા છે, કેટલાક વિરોધાર્થી શબ્દ આપેલા છે. તો પેલું છે આંખ, આંખનું શું છે? તમારે સામાનાર્થી શબ્દ લખવાનું રહેશે. સામાનાર્થી શબ્દ આપેલા છે, પછી તમારે કોષ્ટકમાં શું કરવાના છે? ગોળ રાઉન્ડ કરવાનું રહેશે. તો પેલું છે આંખ, તો આંખને કહેવાય લોચન. શું કહેવાશે? આંખને, આંખને લોચન કહેવાશે. સામાનાર્થી શબ્દમાં આંખને લોચન. હવે લોચન શબ્દ તમને અહીંયા ક્યાંય કોષ્ટકમાં દેખાય, અહીંયા તમારે શું કરવાનું છે? ગોળ ચકેરું કરવાનું છે. તો લોચન દેખાય છે શબ્દમાં? હા, અહીંયા દેખાય છે. તો અહીંયા શું કરવાનું તમારે? આવી રીતે રાઉન્ડ કરવાનું રહેશે. પછી છે દરિયો, દરિયાને સામાનાર્થી શું કહેવાય? અહીંયા બીજો શબ્દ છે દરિયો. દરિયો એટલે શું થશે? સાગર. તો અહીં તમારે પહેલાં શબ્દ લખવાનો રહેશે સાગર, સાગર પછી તમારે ઉપર કોષ્ટકમાં ગોતવાનું. આ કોષ્ટક આપેલું છે એમાં ગોતવાનું સાગર. તો હા, સાગર અહીંયા આપેલું છે, તો તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું રહેશે. પછી છે ફૂલ, કયો શબ્દ છે ત્રીજો? ફૂલ, ફૂલનું સામાનાર્થી થશે પુષ્પ. તો અહીંયા લખવાનું પુષ્પ, તો પુષ્પ તમારે કોષ્ટકમાં ગોતવાનું રહેશે. તો પુષ્પ અહીંયા દેખાય છે, પુષ્પ શબ્દ આપેલો છે એ અહીંયા ગોળ થશે. પછીનો શબ્દ છે આભ, પછીનો શબ્દ કયો છે? આભ. તો આભનું સામાનાર્થી તમારે લખવાનું રહેશે. આભ એટલે થશે આકાશ, આભ એટલે આભનું સામાનાર્થી શું થશે? આકાશ, આભનું સામાનાર્થી આકાશ. તો આકાશ તમારે કોષ્ટકમાં ગોતવાનું રહેશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમને આકાશ શબ્દ મળી રહેશે. થઈ ગયા વિદ્યાર્થી મિત્રો સામાનાર્થી શબ્દો? સામાનાર્થી શબ્દો તમારે અહીંયા લખવાના રહેશે અને કોષ્ટકમાં ગોતી અને ગોળ રાઉન્ડ પણ કરવાનું રહેશે. બાજુમાં એ પાછી વિરોધાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ તમને આપેલા છે. પેલું છે પહોળું, પહોળું વિરોધાર્થી શબ્દ છે. તો પહોળુંનો વિરોધાર્થી શું થાય? સાંકડું. તો તમારે પહેલાં એ શું લખવાનું? સાંકડું લખવાનું. પહોળું તો સાંકડું. હવે તમને અહીંયા દેખાઈ જ આવે છે કે સાંકડું છે ને, તમને અહીંયા દેખાશે, એટલે સાંકડું મળી ગયું. પછી છે આકાશ, આકાશનું વિરોધાર્થી કીધું છે, એટલે આકાશ એટલે વિરોધાર્થી શું થશે? ધરતી. આકાશનું વિરોધાર્થી ધરતી. તો ધરતી શબ્દ છે એ કોષ્ટકમાં ગોતવાનો, તો ધરતી શબ્દ છે એ અહીંયા તમને મળી રહેશે. પછી છે નજીક, ત્રીજો શબ્દ શું છે? નજીક. નજીકનો વિરોધાર્થી થશે દૂર. શું થશે? નજીકનો વિરોધાર્થી દૂર. તો તમારા કોષ્ટકમાં ગોતવાનું કે દૂર શબ્દ છે એ ક્યાં તમને દેખાય છે? દેખાય તો એની ઉપર શું કરવાનું? ગોળ રાઉન્ડ કરવાનું રહેશે. દેખાય છે દૂર? હા, દૂર શબ્દ છે એ અહીંયા તમને નજર પડશે. પછી છે અંધારું, ચોથો શબ્દ છે અંધારું. અંધારોનો વિરોધાર્થી થશે અજવાળું. તો અહીંયા પહેલાં લખવાનું અજવાળું, તો ઉપર કોષ્ટકમાં તમારે અજવાળું ગોતવાનું રહેશે. દેખાય છે જેથી મિત્રો કોષ્ટકમાં અજવાળું તમને ક્યાંય શબ્દ? હા, તો અહીંયા અજવાળું શબ્દ અહીંયા તમને મળી રહેશે. તો ઉપર શું કરવાનું છે? ગોળ રામ. તો વિદ્યાર્થી મિત્રો તમારા સામાનાર્થી શબ્દ અને વિરોધાર્થી શબ્દ આવી રીતે લખવાના રહેશે. પહેલાં તમારે બાજુમાં શબ્દ લખવાના, અહીંયા શબ્દ લખવાના રહેશે સામાનાર્થી, અહીં વિરોધાર્થી શબ્દ, અને એ સામાનાર્થી શબ્દ તમે લખ્યા હોય ને
ઈ તમારી ઉપર કોષ્ટકમાં ગોતવાના રહેશે। તો જોઈએ હવે આગળનો પ્રશ્ન। આગળનો પ્રશ્ન શું છે તો કે નીચે આપેલા ચિત્ર જોઈ તેના વિશે 5-6 વાક્ય લખો। શું છે નીચે આપેલા ચિત્ર, તમને ચિત્ર આપેલું છે એમાં તમારે 5-6 વાક્ય લખવાના છે। તો જોઈએ આપણે, તમને અહીંયા બાજુમાં શું આપેલું છે, ચિત્ર આપેલું છે। શું આપેલું છે, ચિત્ર, ચિત્ર આપેલું છે બાજુમાં। જુઓ આ એક ગામડાનું ચિત્ર છે। કેનું ચિત્ર છે, ગામડાનું ચિત્ર છે, બરાબર। તો આપણે લખીએ 5-6 એના વાક્ય લખીએ છીએ। તો પહેલું લખીએ વાક્ય, આ ચિત્રમાં, આ ચિત્ર ગામડાની સવારનું દ્રશ્ય છે। આ ચિત્રમાં કેનું દ્રશ્ય છે, માં લખી નાખજો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં ગામડાની સવારનું દ્રશ્ય છે। કેનું છે, સવારનું દ્રશ્ય છે। જો અહીંયા સૂરજ ઉગી રહ્યો છે એટલે સવારનું દ્રશ્ય થશે। પાછું ગામડાનું ચિત્ર છે। પછી આપણે જોઈએ બીજું વાક્ય, સૂરજ બે ટેકરી વચ્ચે ઉગી રહ્યો છે। જો અહીંયા એક ટેકરી છે ને અહીંયા પણ એક ટેકરી છે, તો બીજું વાક્ય એમ થશે, સૂરજ બે ટેકરીઓ વચ્ચે ઉગી રહ્યો છે। સૂરજ બે ટેકરીઓ વચ્ચે ઉગી રહ્યો છે, થઈ ગયું। હવે વાક્ય ત્રણ, ત્રીજું વાક્ય, વિદ્યાર્થી મિત્રો તમને જે કંઈ ચિત્રમાં દેખાય એના વિશે તમે વાક્ય તમારી રીતે પણ તમે લખી શકો। હવે જોઈએ ત્રીજું, જોઈએ હવે ત્રીજું વાક્ય, તો એક સ્ત્રી વાસણ માંજે છે। જો અહીંયા દેખાય છે તમને, આ સ્ત્રી શું માંજે છે, વાસણ માંજે છે, તો એનું પણ વાક્ય આપણે બનાવી શકીએ। તો ચાલો લખીએ આપણે ત્રીજું વાક્ય, એક સ્ત્રી વાસણ, એક સ્ત્રી વાસણ માંજે છે, વાસણ સાફ કરે છે એમ પણ લખો તો ચાલે। એક સ્ત્રી વાસણ સાફ કરે છે અથવા તો માંજે છે એમ પણ ચાલે। પછી ચોથું વાક્ય, બે પનિહારી, દેખાય તમને વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ત્રી છે એ પાણી ભરીને જાય છે, માથે શું છે, માટલા કે બેડા લઈને જાય છે, તો આ બે પનિહારી છે એ શું છે, પાણી ભરીને જાય છે। તો કે બે પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે, બે પનિહારીઓ પાણી ભરીને, શું ભરીને, પાણી ભરીને જતી રહે છે, બે સ્ત્રીઓ પાણી ભરીને જતી રહે છે। પછીનું પાંચમું વાક્ય, ખેડૂતો ખેતર તરફ જાય છે। તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, હા તો આ ખેડૂત છે, બરાબર, તો ક્યાં જાય છે, ખેતર તરફ। તો પાંચમું વાક્ય આપણે બનાવી શકીએ છીએ કે ખેડૂતો, ખેડૂતો ખેતર તરફ, ખેડૂતો ખેતર તરફ જાય છે। હવે આપણે છઠ્ઠું વાક્ય, કલમ વાક્ય એવા આપણે છઠ્ઠું વાક્ય હવે આપણે લખીએ। તો તમને વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં ચબૂતરો દેખાય છે, ક્યાં દેખાય છે, હા તો અહીંયા ચબૂતરો છે, તો લખવાનું ચિત્રમાં ચબૂતરો પણ દેખાય છે અથવા તો એક ચબૂતરો છે એમ પણ તમે લખી શકો। તો લખો અહીંયા તમે, એક ચબૂતરો છે, એક ચબૂતરો છે। પાંચ છ વાક્ય થઈ ગયા, હજી પણ એક આપણે લખવું હોય તો પણ આપણે વધારાનું એક પણ લખી શકીએ। તો તમને એમ મોચી દેખાય છે ચિત્રમાં,
મોચી છે, મોચી પોતાનું કામ કરે છે અને બાજુમાં એક ગ્રાહક પણ ઉભો છે. તો મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. ક્યાં બેઠો છે? મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. તો અહીંયા લખીએ આપણે મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. એની પાસે એક ગ્રાહક છે. દેખાય તમને અહીંયા એક છોકરો છે, એ શું છે? એક ગ્રાહક છે. તેમાં વાક્ય ઉમેરવાનું બરાબર આગળ કે એની પાસે એક ગ્રાહક છે. એની પાસે એક ગ્રાહક છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું જે માસિક એકમ માસિક કસોટીનું છે એ પેપર અહીં આપણું પૂર્ણ થાય છે. તો ફરી મળીશું આપણે આવા જ બીજા પેપરમાં. ત્યાં સુધી અસ્તુ.